છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગણિત વિષયના પ્રકરણ નંબર દસ માપનના સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો અહીં આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે જેની ચારેય બાજુઓના માપ પણ દર્શાવેલા છે હવે આ આકૃતિની પરિમિતિ શોધવા માટે આપણે તેની બધી જ બાજુઓ એટલે કે ચારેય બાજુઓના જે માપ છે તેમનો સરવાળો કરવો પડશે તો પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો એટલે કે ચાર વત્તા બે વત્તા એક વત્તા પાંચ હવે આપણે એનો સરવાળો કરીએ તો જવાબ આવશે બાર સેન્ટીમીટર એટલે કે આ જે આકૃતિ છે તેની પરિમિતિ બાર સેન્ટીમીટર થશે ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે હવે એની પરિમિતિ શોધવા માટે તેની બધી જ બાજુઓના માપનો આપણે સરવાળો કરીએ તો પરિમિતિ બરાબર ત્રેવીસ વત્તા પાંત્રીસ વત્તા ચાલીસ વત્તા પાંત્રીસ એનો સરવાળો થશે એકસો ને તેત્રીસ સેન્ટીમીટર તો આ જે બીજી આકૃતિ છે તેની પરિમિતિ થશે એકસો તેત્રીસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી આકૃતિ હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બધી જ બાજુઓના માપ એક સરખા છે તો અહીં પરિમિતિનું સૂત્ર આપણે લખીશું ચાર ગુણ્યા ડી ડી એટલે કે બાજુનું માપ હવે બધી બાજુના માપ સરખા છે એટલે ચારેય બાજુનો સરવાળો નહીં કરીએ પરંતુ ચાર ગુણ્યા બાજુનું માપ કરીશું હવે આ જે સૂત્ર છે તેમાં કિંમત મૂકીએ તો ચાર ગુણ્યા પંદર પંદર ગુણ્યા ચાર કરીએ તો જવાબ આવશે સાહીઠ સેન્ટીમીટર એટલે કે આ આકૃતિની પરિમિતિ સાહીઠ સેન્ટીમીટર થશે ચાલો ત્યાર પછી તમે જુઓ તો અહીં આપણને એક પંચકોણ આપેલો છે અને આ પંચકોણની બધી જ બાજુઓના માપ સરખા છે એટલે કે ચાર સેન્ટીમીટર આપેલા છે હવે એની પરિમિતિ શોધવા માટે આપણે લખવું પડશે પાંચ ગુણ્યા ડી પાંચ શું તો કે પાંચ બાજુઓ અને ડી શું તો કે એક બાજુનું માપ કેમ તો કે બધી જ બાજુઓના માપ સરખા છે એટલે આપણે પાંચ ગુણ્યા ડી લખેલું છે હવે તેમાં કિંમત મૂકીએ પાંચ ગુણ્યા ચાર તો અહીં જવાબ આવશે વીસ સેન્ટીમીટર એટલે કે આ પંચકોણની પરિમિતિ વીસ સેન્ટીમીટર થશે ચાલો ત્યાર પછી આપણે આગળની આકૃતિ જોઈએ તો અહીં આપણને કેરો આપેલો છે હવે એની પરિમિતિ શોધવા માટે બધી જ બાજુઓના માપનો સરવાળો કરો તો જો બધી બાજુઓના માપનો સરવાળો કરીશું તો પંદર સેન્ટીમીટર જવાબ આવશે તો એની પરિમિતિ પંદર સેન્ટીમીટર થશે ત્યાર પછી આપણને સ્વસ્તિકનું નિશાન આપેલું છે હવે એની પરિમિતિ શોધવા માટે અહીં બધી જ બાજુઓના માપનો આપણે સરવાળો કરીએ તો તમે જુઓ તો જવાબ આવે છે બાવન સેન્ટીમીટર એટલે કે આ સ્વસ્તિકની પરિમિતિ બાવન સેન્ટીમીટર થશે ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર બે અહીં આપણને કહ્યું છે કે ચાલીસ સેન્ટીમીટર લંબાઈ અને દસ સેન્ટીમીટર બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારેય બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે તો જરૂરી ટેપની લંબાઈ કેટલી થાય હવે અહીં તમને આકૃતિ પણ આપેલી છે જુઓ લંબાઈ ચાલીસ સેન્ટીમીટર છે અને પહોળાઈ દસ સેન્ટીમીટર છે તેને ચારે બાજુથી ટેપ વડે બંધ કરવાનું છે હવે ચારે બાજુથી ટેપ વડે બંધ કરવાનું હોય તો આપણે તેની પરિમિતિ શોધવી પડે અને પરિમિતિ શોધવા માટે આપણે લંબ ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ તો સૂત્ર છે બે ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે એલ વત્તા બી હવે એ જે સૂત્ર છે તેની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા લંબાઈ ચાલીસ આપેલી છે એટલે એલની જગ્યાએ ચાલીસ લખીશું વધતા બી એટલે કે પહોળાઈ પહોળાઈ આપણને દસ આપેલી છે તો દસ લખીશું હવે જે કાઉસ છે તેમાં જે ચાલીસ વત્તા દસ છે તેનો સરવાળો કરીએ તો બે ગુણ્યા પચાસ હવે પચાસ અને બેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે સો સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે આ ડબ્બાને જો આપણે ટેપ વડે બંધ કરવી હોય તો સો સેન્ટીમીટર જેટલી ટેપ જોઈશે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ બે મીટર પચીસ સેન્ટીમીટર અને એક મીટર પચાસ સેન્ટીમીટર છે આ સપાટીની પરિમિતિ કેટલી થાય તમે જોઈ શકો છો કંઈ આપણને આકૃતિ પણ આપેલી છે તો સર્વપ્રથમ તો જે લંબાઈ અને પહોળાઈ આપણને મીટર સેન્ટીમીટરમાં આપેલી છે તેને આપણે મીટરમાં ફેરવવી પડશે તો જુઓ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ બે મીટરને પચીસ સેન્ટીમીટર છે તેને મીટરમાં ફેરવીએ તો જવાબ આવે બે પોઈન્ટ પચીસ મીટર એવી જ રીતે જે પહોળાઈ છે તેને પણ આપણે મીટર સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો એક મીટર પચાસ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવો હોય તો એક પચાસ મીટર એવું લખી શકીએ ત્યાર પછી આપણે જોઈએ આગળ તો ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ શોધીએ હવે ટેબલ લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડશે તો બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાય તો બે ગુણ્યા કાઉસમાં બે પચીસ એક પોઈન્ટ પચાસ મીટર તો જવાબ આવશે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર એટલે જવાબ થઈ ગયો સાત પોઈન્ટ પચાસ મીટર એટલે કે આપણે એવું કહી શકીએ કે ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ સાત મીટર પચાસ સેન્ટીમીટર છે ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે બત્રીસ સેન્ટીમીટર લંબાઈ અને એકવીસ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલા લંબાઈના લાકડાની પટ્ટી જોઈશે તો ફોટોગ્રાફની ફ્રેમની લંબાઈ આપેલી છે બત્રીસ સેન્ટીમીટર ફોટોગ્રાફની ફ્રેમની પહોળાઈ આપણને આપેલી છે એકવીસ સેન્ટીમીટર હવે આપણે સર્વપ્રથમ તો એની પરિમિતિ શોધવી પડશે હવે લંબચોરસ ફ્રેમ છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વધતા પહોળાય હવે આ જે સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા લંબાઈ છે બત્રીસ સેન્ટીમીટરને પહોળાય છે એકવીસ સેન્ટીમીટર હવે કાઉસમાં જે બત્રીસ વધતા એકવીસ છે તેનો સરવાળો કરી દઈએ તો બે ગુણ્યા ત્રેપન સેન્ટીમીટર હવે ત્રેપન અને બેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે એકસો છ સેન્ટીમીટર એટલે કે એકસો ને છ સેન્ટીમીટર જેટલી લાકડાની પટ્ટી જોઈશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંચ અહીં કહ્યું છે કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર છે તેને ચારેય તરફથી તારના ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર છે અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર છે હવે તો પ્રથમ તો આપણે એને ટુકડાની પરી એટલે કે આ જે જમીન છે તેના ટુકડાની પરિમિતિ શોધવી પડે જમીનનો ટુકડો લંબચોરસ છે તો સૂત્ર આવશે બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વધતા પહોળાય હવે આ સૂત્રની અંદર આપણે રકમ મૂકીએ તો બે ગુણ્યા લંબાઈ આપેલી છે ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ આપેલી છે ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર હવે કાઉસની અંદર જે સરવાળો છે તે કરી દઈએ તો ઝીરો પોઈન્ટ સાત વત્તાં ઝીરો પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે એક પોઈન્ટ બે હવે બે ગુણ્યા એક પોઈન્ટ બેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે બે પોઈન્ટ ચાર કિલોમીટર એટલે કે જો એકવાર આપણે વાડ કરવી હોય ને તો બે પોઈન્ટ ચાર કિલોમીટર જેટલો તાર જોઈએ પણ અહીં તો આપણને એવું કહ્યું છે કે ચાર હાર કરવાની છે તો જોઈએ આપણે પદ મૂકવું પડશે શું પદ મૂકીશું કે એક વખત વાડ કરતાં તારની લંબાઈ બે પોઈન્ટ ચાર કિલોમીટર થશે તો ચાર વખત વાડ કરતાં તારની લંબાઈ કેટલી થશે તો ક્રોસ ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા બે પોઈન્ટ ચાર તો અહીં જવાબ આવશે નવ પોઈન્ટ છ કિલોમીટર ચાલો તો અહીં આપણે એવું કહી શકીએ કે કુલ નવ પોઈન્ટ છ કિલોમીટર લંબાઈનો તાર જોઈશે ત્યાર પછી દાખલા નંબર છ નીચેના દરેક આકારની પરિમિતિ શોધો એમાં પહેલું ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ત્રિકોણ હવે અહીં ત્રિકોણની બાજુઓના માપ ત્રણ ચાર અને પાંચ સેન્ટીમીટર આપેલા છે હવે જો તમને ત્રિકોણની આકૃતિ પણ અહીં આપવામાં આવેલી છે તો ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો એની બધી બાજુઓના માપનો સરવાળો કરવો પડે તો બધી બાજુના માપનો સરવાળો કરીએ ત્રણ વત્તા ચાર વત્તા પાંચ તો જવાબ આવશે બાર સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બી નવ સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે હવે સમબાજુ ત્રિકોણ છે એટલે એની બધી બાજુઓના માપ સરખા હોય તમે આકૃતિની અંદર જોઈ શકો છો તો હવે મૂકીએ આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તો ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ સૂત્ર કેમ ફરી ગયું તો કે બધી બાજુના માપ સરખા છે એટલા માટે તો ત્રણ ગુણ્યા નવ કારણ કે એક બાજુની લંબાઈ નવ સેન્ટીમીટર છે તો જવાબ આવશે સત્યાવીસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી જોઈએ સી સમદ્રી બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ આઠ સેન્ટીમીટર અને ત્રીજી બાજુની લંબાઈ છ સેન્ટીમીટર છે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો બે બાજુઓના માપ સરખા છે અને એક બાજુનું માપ અલગ છે કારણ કે બાજુ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય છે તો જોઈએ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર તો કે બધી બાજુઓના માપનો સરવાળો તો આઠ વધતા છ વધતા આઠ તો અહીં આપણો જવાબ આવશે બાવીસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર સાત જેની બાજુઓના માપ દસ સેન્ટીમીટર ચૌદ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટર છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો હવે અહીં ત્રિકોણની બાજુઓના માપ દસ ચૌદ અને પંદર સેન્ટીમીટર આપેલા છે અહીં તમે ત્રિકોણની આકૃતિ પણ જોઈ શકો છો તો ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો તો દસ વત્તા ચૌદ વત્તા પંદર તો જવાબ આવશે તમે જોઈ શકો છો અહીં ઓગણચાલીસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર આઠ જેની દરેક બાજુનું માપ આઠ મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો હવે જો એક ષટકોણ આપેલો છે એટલે કે એમાં છ બાજુ છે અને એ છ છ બાજુઓના માપ પણ એક સરખા છે આઠ મીટર જેટલા હવે એની પરિમિતિ શોધવાની છે તો અહીં આપણે પરિમિતિનું સૂત્ર મૂકીશું શું આવશે તો કે નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર છ ગુણ્યા બાજુની લંબાઈ એમાં કિંમત મૂકીએ છ ગુણ્યા આઠ મીટર તો જવાબ આવશે અડતાલીસ મીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર નવ અહીં કહ્યું છે કે વીસ મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો હવે તો અહીંયા સર્વપ્રથમ તો આપણે એક સૂત્ર મૂકી દઈએ ચોરસની પરિમિતિનું શું છે તો કે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુનું માપ હવે આ જે ચાર ગુણ્યા એક બાજુનું માપ છે તેને બરાબરની આગળ લઈ લઈએ અને ચોરસની પરિમિતિ આપણે પાછળ જવા દઈએ ત્યાર પછી હવે આ જે એક બાજુનું માપ છે તે આપણે શોધવાનું છે એટલે બરાબરની આગળ જે ચાર છે એને બરાબરની પાછળ લઈ જઈએ તો એ ચોરસની પરિમિતિના છેદમાં જશે તો એક બાજુનું માપ બરાબર ચોરસની પરિમિતિ છેદમાં ચાર એટલે કે અહીં તમે જોઈ શકો છો કે આપણે એક બાજુનું માપ શોધવા માટેનું સૂત્ર મેળવ્યું હવે એમાં આપણે કિંમત મૂકીએ ચોરસની પરિમિતિ વીસ આપેલી છે અને એક બાજુનું માપ ચાર આપેલું છે તો વીસ ભાગે આપણે ચાર કરવાના છે તો પાંચ ચોક વીસ થશે તો પાંચ અને ચાર ઉડી જશે સોરી વીસને ચાર ઉડી જશે અંશમાં વધશે પાંચ સેન્ટીમીટર તો અહીંયા આપણે જવાબ આવશે પાંચ મીટર તો ચોરસની એક બાજુનુંમાં પાંચ મીટર હોય એવું આપણે કહી શકીએ ત્યાર પછી જો એ દાખલા નંબર દસ નિયમિત પંચકોણની પરિમિતિ સો સેન્ટીમીટર છે તેની દરેક બાજુની લંબાઈ કેટલી હોય હવે જો નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર મૂકે તો પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ હવે આ પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ આગળ લઈ લઈ અને નિયમિત પંચકોણની પરિમિતિ પાછળ જોવા દઈએ હવે આ જે બરાબરની આગળ પાંચ છે ને તેને આપણે બરાબરની પાછળ જોવા દઈએ તો એ છેદમાં જશે તો એક બાજુની લંબાઈ બરાબર નિયમિત પંચકોણની પરિમિતિના છેદમાં પાંચ એવું થઈ જશે હવે એની અંદર આપણે સૂત્ર મૂક સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો સો સેન્ટીમીટરના છેદમાં પાંચ હવે એમાં છેદ ઉડાડીએ તો વીસ પંચા સો એટલે વીસને પાંચ સો અને પાંચ ઉડી જશે તો અંશમાં વધશે વીસ તો જવાબ આવશે વીસ સેન્ટીમીટર તો નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ વીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી જોઈએ દાખલા નંબર અગિયાર દોરીના ટુકડાની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે જો આ દોરીનો ઉપયોગ તો સર્વપ્રથમ આપેલું છે કે એક ચોરસ બનાવવા માટે કરવામાં આવે હવે દોરીમાંથી ચોરસ બનાવે તો બનતા ચોરસની પરિમિતિ તો ત્રીસ સેન્ટીમીટર થશે કારણ કે દૂરીનું કુલ લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે તો એની પરિમિતિ પણ સેન્ટીમીટર થશે બરાબર તો ચોરસની એક બાજુની લંબાઈ આપણે શોધીએ તો ચોરસની પરિમિતિના છેદમાં ચાર કારણ કે ચોરસની ચાર બાજુ હોય એટલે ચોરસની પરિમિતિના છેદમાં ચાર આપણે લખવા પડશે પરિમિતિ આપણને આપેલી છે ત્રીસ અને છેદમાં આપણે લખીશું ચાર હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો સાત પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે ત્રીસ થશે તો ત્રીસ ને ચાર બે ઉડી જશે અંશમાં વધે છે સાત પોઈન્ટ પાંચ તો આપણે એવું કહી શકીએ કે ચોરસની એક બાજુનું માપ છે તે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે હવે બી આપણને આપેલું છે કે એક સમજુ ત્રિકોણ બનાવો છે આ ત્રીસ સેન્ટીમીટરની જે દોરી છે એમાંથી આપણે એક સમાજુ ત્રિકોણ બનાવો છે તો દોરીમાંથી એક સમાજુ ત્રિકોણ બનાવે તો બનતા સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો ત્રીસ સેન્ટીમીટર થશે હવે ત્રિકોણની અંદર કુલ ત્રણ બાજુ હોય તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા ત્રિકોણની એક બાજુની લંબાઈ હવે તમે જોઈ શકો છો કે એક બાજુની લંબાઈ આપણે શોધવી હોય તો ત્રિકોણની પરિમિતિના છેદમાં આપણે ત્રણ લખવા પડશે હવે એની અંદર આપણે કિંમત મૂકીએ પરિમિતિ તો આપેલી છે આપણને ત્રીસના છેદમાં ત્રણ છેદ ઉડાડીએ તો જવાબ આવશે દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસને ત્રણ ઉડી જશે તો અંશમાં વધે છે દસ તો જવાબ આવ્યો આપણો દસ સેન્ટીમીટર એટલે કે દરેક બાજુનું માપ દસ સેન્ટીમીટર થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ સી એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો હવે જો આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે તો દોરીમાંથી એક નિયમિત પટ્ટણ બનાવીએ તો બનતા નિયમિત ષટકોણની પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર જેટલી થાય હવે નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર છ ગુણ્યા ષટકોણની એક બાજુની લંબાઈ હવે નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે આવી જશે શું તો કે ષટકોણની પરિમિતિના છેદમાં છ હવે આ જે સૂત્ર છે તેની અંદર આપણે કિંમત મૂકીએ તો ત્રીસના છેદમાં છ તો છેદ ઉડાડો તો પાંચ ગુણ્યા છ એટલે તમે જોઈ શકો ત્રીસને છવડી જશે અંશમાં પાંચ વધે છે તો જવાબ આવશે પાંચ સેન્ટીમીટર આમ આપણે એવું કહી શકીએ કે બનતા નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ પાંચ સેન્ટીમીટર હોય ત્યાર પછી આપણે જોઈએ બાર એક ત્રિકોણની બે બાજુના માપ બાર સેન્ટીમીટર અને ચૌદ સેન્ટીમીટર છે જો આ ત્રિકોણની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું થાય ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુઓનો સરવાળો હવે જો ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે છત્રીસ તો અહીંયા છત્રીસ લખી દઈએ હવે બધી બાજુઓનો સરવાળો કરીએ તો એમાં બે બાજુ આપેલી છે બાર વત્તા ચૌદ ત્રીજી બાજુ નથી આપી તો અહીંયા ત્રીજી બાજુ એમ લખી દઈએ ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો છત્રીસ સેન્ટીમીટર બરાબર અહીંયા બાર અને ચૌદનો સરવાળો કરી દઈએ તો છવ્વીસ વત્તા ત્રીજી બાજુ ચાલો હવે ત્રીજી બાજુ બરાબર છવ્વીસ માઇનસ સોરી છત્રીસ માઇનસ છવ્વીસ સેન્ટીમીટર એટલે કે આ જે છવ્વીસ છે તેને આપણે બરાબરની આગળ લઈ લઈએ તો છત્રીસમાંથી છવ્વીસ બાદ થઈ જશે તો ત્રીજી બાજુનું માપ આપણને મળી જશે દસ સેન્ટીમીટર આમ ત્રિકોણની ત્રીજી બાજુ દસ સેન્ટીમીટર હોય એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર તેર એક ચોરસ બાગની બાજુનું માપ બસો ને પચાસ મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા વીસ પ્રતિમીટર પ્રમાણે કેટલો થશે બરાબર ચોરસ બાગની એક બાજુનું માપ બસો પચાસ મીટર આપેલું છે તો ચોરસ બાગની સર્વપ્રથમ તો આપણે પરિમિતિ શોધીએ તો પરિમિતિનું સૂત્ર છે ચાર ગુણ્યા બાગની એક બાજુનું માપ એટલે ચાર ગુણ્યા બસો પચાસ મીટર તો જવાબ આવશે એક હજાર મીટર ચાલો હવે આપણે ખર્ચ શોધવાનો છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ વીસ રૂપિયા આપેલો છે તો એક હજાર મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે તો એના માટે આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે વીસ ગુણ્યા એક હજાર તો વીસ ગુણ્યા એક હજાર એટલે જવાબ આવશે વીસ હજાર રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ રૂપિયા વીસ હજાર થશે ચાલો ત્યાર પછી દાખલા નંબર ચૌદ એક લંબચોરસ બાગની લંબાઈ એકસો ને પંચોતેર મીટર અને પહોળાઈ એકસો ને પચીસ મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા બાર પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય તો સર્વપ્રથમ તો આપણે આજે લંબચોરસ બાગ છે તેની લંબાઈ લંબાઈને પહોળાઈ આપેલી છે તેના આધારે તેની પરિમિતિ શોધીએ તો લંબચોરસ બાગની પરિમિતિનું સૂત્ર છે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો બે ગુણ્યા એકસો પંચોતેર મીટર વત્તા એકસો પચીસ મીટર તો બે ગુણ્યા એકસો પંચોતેર વત્તા એકસો પચીસ એટલે ત્રણસો મીટર થશે બે ગુણ્યા ત્રણસો એટલે જવાબ આવશે છસો મીટર ચાલો હવે આ તો આપણને પરિમિતિ મળી પરંતુ હવે આપણે ખર્ચ શોધવાનો છે વાડ કરવા માટેનો તો એના માટે આપણે એક પદ મૂકવું પડશે શું તો કે એક મીટર વાડ કરવાનો ખર્ચ આપણને બાર રૂપિયા આપેલો છે તો આપણે છસો મીટર વાડ કરવી છે તો કેટલો ખર્ચ થશે તો અહીં હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ છસો ગુણ્યા બાર તો બાર ગુણ્યા છસો કરીશું એટલે જવાબ આવશે સાત હજાર બસો તો અહીં આપણે એવું કહી શકીએ કે લંબચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ રૂપિયા સાત હજાર બસો થશે ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર પંદર જોઈએ સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ પંચોતેર મીટર છે

ત્રણસો મીટર એટલે કે આ જે ચોરસ બાગ છે કે જેની ફરતે સ્વીટી દોડે છે તેની પરિમિતિ ત્રણસો મીટર થશે ત્યાર પછી આપણે જોઈએ સ્વીટી ત્રણસો મીટર અંતર દોડી બરાબર તો હવે બુલબુલ જે છે તે જે લંબચોરસ બાગની ફરતે દોડે છે તેની પરિમિતિ શોધવાનો પ્રયત્ન કરીએ તો એની લંબાઈ સાઈઠ છે અને પહોળાઈ પિસ્તાલીસ મીટર છે તો જોઈએ હવે એની પરિમિતિ તો બે ગુણ્યા ગાઉસમાં લંબાઈ વધતા પહોળાય હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો બે ગુણ્યા ગાઉસમાં સાઈઠ વધતા પિસ્તાલીસ મીટર તો બે ગુણ્યા એકસો પાંચ મીટર તો હવે તમે જોઈ શકો છો કે એકસો પાંચ ગુણ્યા બે એટલે જવાબ આવશે બસોને દસ મીટર તો અહીં આપણે એવું કહી શકીએ કે જે બુલબૂલ છે તે બસો દસ મીટર અંતર દોડી તો હવે આપણે બંનેની સરખામણી કરીએ તો જુઓ બુલબૂલ જે છે તે બસો દસ મીટર દોડે છે બરાબર તો બસો દસ મીટર જે છે તે ઓછા છે અને ત્રણસો મીટર જે છે તે વધારે છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બુલબુલ સ્વીટી કરતાં ઓછું અંતર દોડી કહેવાય ચાલો ત્યાર પછી દાખલા નંબર સોળ નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો ચાલો અહીંયા આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે ચોરસની આકૃતિ છે બધી બાજુઓના માપ પચીસ સેન્ટીમીટર છે તો ચોરસની દરેક બાજુની લંબાઈ પચીસ સેન્ટીમીટર આપેલી છે તો પરિમિતિનું સૂત્ર મૂકીએ ચાર ગુણ્યા બાજુની લંબાઈ એટલે કે ચાર ગુણ્યા પચીસ તો જવાબ આવશે સો સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બી તો લંબ ચોરસની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર અને પહોળાઈ દસ સેન્ટીમીટર આપેલી છે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ તો જવાબ આવશે બે ગુણ્યા કાઉસમાં ચાલીસ સેન્ટીમીટર વધતા દસ સેન્ટીમીટર તો જવાબ આવશે બે ગુણ્યા પચાસ સેન્ટીમીટર એટલે જવાબ આવશે સો સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ સી લંબચોરસની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર અને પહોળાઈ વીસ સેન્ટીમીટર છે ચાલો અહીં આપણને આકૃતિ પણ આપેલી છે તમે જોઈ શકો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ બે ગુણ્યા કાઉન્સમાં લંબાઈ વધતા પહોળાય તો બે ગુણ્યા કાઉન્સમાં ત્રીસ સેન્ટીમીટર વધતા વીસ સેન્ટીમીટર તો બે ગુણ્યા પચાસ સેન્ટીમીટર તો જવાબ આવશે સો સેન્ટીમીટર ત્યાર પછી આગળ જોઈએ ડી અહીં ત્રિકોણની આકૃતિ આપણને આપવામાં આવેલી છે તો ત્રિકોણની બાજુઓ ચાલીસ સેન્ટીમીટર ત્રીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર છે તો જોઈ શકો છો આકૃતિ બરાબર હવે એની આપણે પરિમિતિ શોધવી છે તો એની બધી બાજુઓના માપનો સરવાળો કરીએ તો જવાબ આવશે સેન્ટીમીટર તો આપણે એવું અનુમાન કરી શકીએ કે કે ઉપરની ચારેય આકૃતિઓની પરિમિતિ સરખી એટલે સેન્ટીમીટર થાય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર સત્તર અહીંયા આપણને એવું કહ્યું છે કે અવનીત નવ ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેકની બાજુની લંબાઈ એકના છેદમાં બે મીટર છે તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે તમે નીચે જોઈ શકો છો આ પ્રમાણે તે ગોઠવે છે તો આકૃતિ એકની ગોઠવણીની પરિમિતિ કેટલી છે તે આપણે શોધવાનું છે તો જો અવનીત નવ ચોરસ ટાઇલ્સને ચોરસ સ્વરૂપે ગોઠવે છે હવે ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ એકના છેદમાં બે મીટર છે તો ગોઠવણીથી બનતા મોટા ચોરસની બાજુની લંબાઈ તો કે એકના છેદમાં બે મીટર વત્તા એકના છેદમાં બે મીટર વત્તા એકના છેદમાં બે મીટર તો એક વત્તા એક વત્તા એકના છેદમાં બે મીટર તો ત્રણના છેદમાં બે મીટર થશે બરાબર ચાલો ત્યાર પછી આગળ વધારી દાખલાને હવે જો ગોઠવણીથી બનતા ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાય તો ચાર ગુણ્યા ત્રણના છેદમાં બે મીટર એટલે કે પરિમિતિનું સૂત્ર મૂક્યો અહીંયા છેદ ઉડે છે જો બે ગુણ્યા બે એટલે ચાર થશે તો બે અને ચાર બે ઉડી જશે તો અંશમાં તમે જુઓ તો હવે બે ગુણ્યા ત્રણ વધ્યા છે તો જવાબ આવશે આપણો છ મીટર ચાલો ત્યાર પછી બી શારીરને બીજી જે આકૃતિ છે તેની ગોઠવણી ગમતી નથી તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવે છે તો તેની ગોઠવણીની પરિમિતિ કેટલી છે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે એ ગોઠવે છે તો જો શારીન નવ ચોરસ ટાઇલ્સને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ક્રોસ સ્વરૂપે ગોઠવે છે તો ગોઠવણીથી બનતી ક્રોસ આકૃતિની પરિમિતિ આપણે શોધવી છે તો આકૃતિની બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરવો પડશે તો તમે જોઈ શકો છો કે એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે આવી રીતે એમાં જેટલી પણ બાજુઓ છે તે બધી જ બાજુઓનો માપનો આપણે સરવાળો કરી દઈએ હવે બધી બાજુઓના માપનો સરવાળો કરીશું તો કંઈક આ પ્રમાણે આવશે તમે જોઈ શકો છો એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે વત્તા આઠ મીટર અને એનો પણ સરવાળો કરીએ તો એક વત્તા એક વત્તા આઠ મીટર આવશે અને ટોટલ સરવાળો એનો આવી જશે દસ મીટર તો તમે જોઈ શક્યો કે એ એની જે પરિમિતિ છે તે દસ મીટર જેટલી થઈ ત્યાર પછી સી કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે એ આપણે શોધવાનું છે તો જુઓ ઉપર અવનીતની જે આકૃતિ છે ને અને શારીરની જે આકૃતિ છે તે બંનેની ગોઠવણીમાં શારુન શારીરની જે આકૃતિ હતી તેની ગોઠવણીની પરિમિતિ વધારે હતી ત્યાર પછી ડી અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે તમે એનો કોઈ રસ્તો શોધી શકો ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં તો જોઈએ એનો જવાબ નીચે પ્રમાણેની નવ ટાઇલ્સની ગોઠવણી કરતાં અવનીતની હાલની ગોઠવણીની પરિમિતિ છે તે કરતાં વધુ પરિમિતિ મળે તેવી અવનીત નીચે પ્રમાણે લંબચોરસની ગોઠવણી કરી શકે જુઓ અહીં તમને એક આકૃતિ આપવામાં આવેલી છે જો આ પ્રમાણે તે ગોઠવણી કરશે તો વધારે પરિમિતિ મેળવી શકશે આ લંબ ચોરસની લંબાઈ છેદમાં બે મીટર અને પહોળા એકના છે આ લંબ ચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વધતા પહોળાય હવે એની અંદર આપણે કિંમત મૂકીએ તો બે ગુણ્યા કાઉસમાં નવના છેદમાં બે મીટર વધતા એકના છેદમાં બે મીટર તો બે ગુણ્યા દસના છેદમાં બે મીટર હવે છેદ ઉડે છે તો છેદ ઉડાડી નાખો તો અહીંયા જવાબ આવશે બે ગુણ્યા પાંચ મીટર એટલે કે જવાબ આવશે દસ મીટર દોસ્તો દસ પોઈન્ટ એકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે દસ પોઈન્ટ બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો અને હા ધોરણ છના ગણિત વિષયના બધા જ પ્રકરણના બધા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવી રહ્યા છે જેનો જરૂરથી અભ્યાસ કરજો